અમારા માનનીય લોકલાડીલા અને લોકપ્રિય ધારાસભ્ય જે જેઠાભાઈ ભરવાડ આવ્યા ત્યાર પછી અમે ભણવા માટે કોલેજો માટે દાહોદ ગોધરા એમએ માટે ડાકોર આવા બધા એરિયામાં અમારે હોધવું પડતું, અમને જડે નહીં, એડમિશન પણ ના મળે. એની જગ્યાએ આજે અમારું તો બાળક સેરા તાલુકાનું તો આરામથી એડમિશન લઈ લે છે અને એકલું જઈને લઈ લે છે, પણ બીજા કેટલાય જિલ્લામાંથી અહીંયા કોઈ એવી કોલેજ નથી અમારા સારા તાલુકામાં કે જે નથી. એ વિકાસ કોના માટે? બાળકો માટે, પેઢી માટે, અને આવનારી પેઢી માટે તો હજુ ઘણું. મારા ગામથી અહીંયા 2 જ કિલોમીટર નહીં 1.5 કિલોમીટરની અંદર કોલેજ છે વાઘજીપુર ગામ. અમારા બાળકો અહીંયા 1.5 કિલોમીટર નહીં, ભાડું ખર્ચવાનું, જમવાનું પણ આરામથી, નાસ્તો કરી ચા પાણી સવારની સ્કૂલ હોય આવીને જમી લે ટાઈમથી, કોઈ ખર્ચો નહીં. જ્યારે અમે કોંગ્રેસ શાસનમાં કોલેજમાં જતા ને, તમારે એસટીનો પાસ કઢાવવા માટે 4-5 કલાક લાઇનમાં રહેવું પડે અને ડેટ ઓવર થઈ જાય તો અમારે લેટ ફી ભરવી પડે અથવા તો 2 દાડા ભાડું ખર્ચીને પણ જવું પડે. આજે એ બધું વસ્તુ નીકળી ગઈ અને બહુ નવી સુવિધા આવી ગઈ સેરા તાલુકાની અંદર. કોંગ્રેસના સમયમાં જે પરેશાની હતી એ અમારા આ ધારાસભ્ય આવ્યા પછી, ચાહે સામાજિક કહો, ચાહે ધાર્મિક કહો, ચાહે વિકાસની વાત કરો, કોઈ પણ બાબતની અંદર રાતના 2 વાગ્યે, દિવસના 12 વાગ્યે, સવાર સોંજ જે પણ એમના આંગણે જાય, પોતાના દીકરાની જેમ, વડીલને ભાઈની જેમ, અને એમનું જે વર્તન છે પોતાના કુટુંબની જેમ, આજે પણ એટલા બધા લોકપ્રિય છે કે એમને પ્રચાર કરવાની જરૂર નહીં પડે. અને ઓવરઓલ ફોર સેરા તાલુકો ગુજરાતમાં જે નંબર 1ના સ્થાન પર ચાલે એમ કહેતો કમી નથી.